તો વરસાદમાં ખુલ્લા આકાશ વચ્ચે અંતિમ સંસ્કાર સમાચાર સામે આવી રહ્યા છે. તો વરસાદમાં ખુલ્લા આકાશ નીચે અંતિમ સંસ્કાર જોવા મળી રહ્યા છે. તાડપત્રીના સહારે અગ્નિદાહ આપવામાં આવ્યો. વલસાડના કપરાડાના બારપુડા ગામની આ ઘટના સામે આવી. સ્વજનો પણ છત્રીના સહારે અંતિમ યાત્રામાં જોડાયા હતા. ગામમાં છતવાળી પાકી સ્મશાન ભૂમિનો અભાવ જોવા મળ્યો છે. ચોમાસામાં દર વર્ષે આવી સમસ્યા સર્જાય છે. તો વિકાસના નામે મીંડુ જોવા મળ્યું છે. અંતિમ સંસ્કાર માટે છત બનાવવામાં આવી નથી. વરસાદમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. સ્વજનો પણ છત્રીના સહારે અંતિમ યાત્રામાં જોડાયા છે. વલસાડના કપરાડાના બારપુડા ગામની આ ઘટના સામે આવી છે. આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. ચોમાસામાં દર વર્ષે આવી સમસ્યા સર્જાય છે, પરંતુ અત્યાર સુધી એક છત બનાવવામાં આવી નથી. તો ગામમાં છતવાળી પાકી સ્મશાન ભૂમિનો અભાવ જોવા મળ્યો છે. વરસાદમાં ખુલ્લા આકાશે નીચે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તાડપત્રીના સહારે અગ્નિદાહ આપવામાં આવ્યો છે. સ્વજનો પણ છત્રીના સહારે અંતિમ યાત્રામાં જોડાયા છે. આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. વિકાસના નામે અહીં મીંડું જોવા મળી રહ્યું છે, કારણ કે અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં છત નથી. ખુલ્લામાં અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યો છે અને ચોમાસામાં દર વર્ષે આવી સમસ્યા સર્જાય છે, પરંતુ હજી સુધી તેનું કોઈ નિવારણ આવ્યું નથી. તો નિવારણ આવ્યું નથી અને આ સાથે જ સ્વજનો પણ છત્રી લઈને આવવા માટે મજબૂર બન્યા. તો એક તરફ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, બીજી તરફ ખુલ્લામાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. વરસાદ પડી રહ્યો છે અને અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર. વિકાસના નામે મીંડું જોવા મળી રહ્યું છે. છેવાડાના માનવી સુધી આ વિકાસ પહોંચ્યો નથી. વલસાડના કપરાડાના બારપુડા ગામની આ ઘટના. ગામમાં છતવાળી પાકી સ્મશાન ભૂમિનો અભાવ જોવા મળ્યો. ચોમાસામાં દર વર્ષે આવી સમસ્યા સર્જાય છે, પરંતુ અત્યાર સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. તો વધુ વિગતો સાથે સંવાદદાતા અમર જોશી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી, આ જે ઘટના બની છે, કહી શકાય કે વલસાડ કપરાડાના બારપુડા ગામની આ ઘટના જેમાં અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે, છતનો અભાવ જોવા મળી રહ્યો છે, એટલે કે છેવાડાના માનવી સુધી હજી વિકાસ પહોંચ્યો નથી, ક્યાંક આ તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વલસાડ જિલ્લાના કપરાડાના અંતરિયા વિસ્તારોની અંદર હજી વિકાસના નામે મીંડુ હોય તેવી લાગી રહ્યું છે. કપરાડાના દર વર્ષની આ સમસ્યા છે. દર વર્ષે માણસના મૃત્યુ બાદ પર તેમને વ્યવસ્થિત રીતે અગ્નિદાહ ન મળી શકે તેવા પ્રકારના દ્રશ્યો આજ સામે આવી રહ્યા છે. વરસતા વરસાદમાં ખુલ્લા આકાશ નીચે અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડી છે. તાડપત્રીના સહારે અગ્નિદાહ આપવામાં આવી રહ્યો છે. વલસાડના કપરાડાના બારપુડા ગામની આ ઘટના છે. સ્વજનો છત્રીના સહારે અંતિમ યાત્રામાં જોડાયા છે. ગામમાં છતવાળી પાકી સ્મશાન ભૂમિનો અભાવ છે. ચોમાસામાં દર વર્ષે આ સમસ્યા યોજાય છે, પરંતુ કપરાડાના અંતરિયાળ વિસ્તારની અંદર વિકાસના નામે મીંડું હોય તેવું લાગી રહ્યું છે. સ્મિતા, બિલકુલ, થી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. સ્વજનો પણ છત્રી લઈને આવવા માટે મજબૂર બન્યા છે. બીજી તરફ અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યો છે. તો તાડપત્રીના સહારે અગ્નિદાહ આપવામાં આવ્યો. એક તરફ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, બીજી તરફ છેવાડાના માનવી સુધી જે વિકાસ પહોંચી છે, પરંતુ આ ગામમાં વિકાસના નામે મીંડું જોવા મળી રહ્યું છે.